નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લેવ ફોર એજ્યુકેશન પર આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે પચીસ સાતના રોજ જે તમારી એક્ઝામ લેનાર છે આપણે એના પેપર વિશે આજે વાત કરીશું ઓકે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ જે પેપર રજૂ કરવામાં આવેલ છે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ ચલો સ્ટાર્ટ કરીએ પહેલાં તો તો કે ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ વિષય અર્થશાસ્ત્ર છે જે તમારી જુલાઈ બે હજાર ચોવીસને પેપર છે એમના વિશે ઓકે તો અહીંયા પ્રશ્નપત્રનું માળખું આપેલું છે કેવી રીતે પૂછાશે વિભાગ એ બી સી ડી અને એ હશે ઓકે એમાં પાંચ માર્ક્સનો એક ક્વેશ્ચન રહેશે તો ટોટલ તમારું આ પેપર પચીસ માર્ક્સનું રહેશે ઓકે વિભાગ એથી સ્ટાર્ટ કરીએ વિભાગ એ કે નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારોના પ્રશ્નો છે તો આમાં દરેકનો એક માર્ક્સ રહેશે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે ચલો પહેલો ક્વેશ્ચન રીડ કરીએ સામાન્ય રીતે દેશ અને વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલ આધારિત કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે તો કઈ તો આમાં આવશે આડીધરી ઓકે બીજામાં તો કે ઇકોનોમિક્સને ગ્રીક ભાષામાં ઓકિનોમસ કહેવાય છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું તો કે એડમ સ્મિથ ચાર નંબરનો ક્વેશ્ચન અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણ કેવી રીતે સોરી વિશ્લેષણની રીતે કેટલા ભાગ પડે છે તો અહીં આવશે બે ઓકે હવે આગળ પાંચ નંબરનો ક્વેશ્ચન કે આગળ આપેલું છે કે કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવામાં બહુમાન મળ્યું તો પાંચ નંબરના ક્વેશ્ચનમાં આવશે એડમ સ્મિથ ઓકે હવે આગળ આવશે છ નંબરનો ક્વેશ્ચન અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા તો આમાં આવશે રોબિન સન ઓકે હવે સાત નંબર એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે શું તો સાત નંબરના ક્વેશ્ચનમાં આવશે સંપત્તિનું શાસ્ત્ર માનવ જીવનના ચાર પુરુષાર્થમાંથી કઈ પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે તો આઠ નંબરમાં આવશે અર્થશાસ્ત્ર માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કઈ મૂલ્ય દર્શાવે છે તો નવ નંબરના ક્વેશ્ચનમાં આવશે એની ઉપયોગિતાનું મૂલ્ય હવે આગળ દસ નંબરનો ક્વેશ્ચન જોઈએ હા તો નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે તો દસ નંબરમાં આવશે ફ્રીઝ ઓકે અગિયાર નંબર તમામ કુદરતી સંપત્તિ એટલે શું તો અહીંયા શું આવશે અગિયાર નંબરમાં તો અહીંયા આવશે જમીન ઉત્પાદનના સાધનો કેટલા છે તો કે ઓબ્વિયસલી ચાર છે ઓકે તો આવી રીતે અહીંયા વિભાગ એ કમ્પ્લીટ થાય છે હવે આપણે વિભાગ બી જોઈએ એમાં પહેલું છે સેમ્યુલસન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતોને મહત્ત્વનું સ્થાન આપે છે ચાલો હવે આપણે વિભાગ બીના એક માર્ક્સના ક્વેશ્ચન જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો તથા આ વિડિયો તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા ચલો હવે વિભાગ બી એક માર્ક્સના ક્વેશ્ચન આન્સર છે અને વેચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે હવે બીજો ક્વેશ્ચન શું હતો તો કે આર્થિક માહિતીની રજૂઆત કઈ ત્રણ રીતે કરી શકાય તો અહીંયા આપેલું છે પેલું ભાષાના ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે આંકડાઓ દ્વારા અને ત્રીજું છે આકૃતિઓ દ્વારા ઓકે તો અહીંયા બે ક્વેશ્ચન ચલો હવે આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વૃતાંશ આકૃતિ એટલે શું સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગને એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃતાંશ આકૃતિ બને અને વૃત્તાશ એટલે વર્તુળનો અંશ આગળ હવે ચાર નંબરનો ક્વેશ્ચન જોઈએ તો પાંચ નંબરના ક્વેશ્ચનમાં શું આવશે તો કે અહીંયા સામાન્ય રીતે આકૃતિ કે આલેખના સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિને કઈ ધરી પર દેખાડવામાં આવે છે તો ઓ અને એક્સ બે ધરી હોય છે ઓ એક્સ ઓ વાય જ્યારે નીચે આવે છે સ્વતંત્ર અને વાય પર આવે છે પરતંત્ર ઓકે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું કિંમતનો અર્થ જણાવો ચાલો સમગ્ર લક્ષ્ય એટલે કે કોઈ પણ સમાજના આ સ પૂરા આખા સમૂહને જ્યારે શું કરવામાં આવે છે અભ્યાસ કરવામાં આવે છે તો ત્યારે સમૂહ અથવા તો સમગ્ર લક્ષી કહેવામાં આવે છે એકમલક્ષી તો કે એ સમૂહમાંથી કોઈ એક ભાગનો અભ્યાસ કરવામાં આવે છે તો એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે કિંમતનો અર્થ જણાવો તો કે કોઈ પણ વસ્તુની આપલેમાં માંગ અને પુરવઠાને કોઈ એક ઉત્પાદનના એકમે કિંમત કોઈ મૂલ્ય નક્કી કરવામાં આવે છે જેને કિંમત કહેવામાં આવે છે નાશવંત વસ્તુઓનો અર્થ આપો ઉત્પાદનનો એક એવો જથ્થો જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે અને જેનો ટૂંક સમયમાં અઠવાડિયા બે અઠવાડિયા મહિના કે પછી વર્ષ દિવસમાં નાશ પામે છે એવી વસ્તુને નાશવંત કહેવાય ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો તો કે ઉત્પાદનના સાધનોનો અર્થ તો કે વસ્તુ ગુણના સર્જનની પ્રક્રિયા મદદરૂપી થતી બાબતોને ઉત્પાદનના સાધનો કહેવાય છે હવે છે આગળ શ્રમનો અર્થ જણાવો મૂડીના વળતરને શું કહેવાય તો કે મૂડીના વળતરને વ્યાજ કહેવામાં આવે છે હવે વિભાગ સી તો વિભાગ સીમાં બે માર્ક્સના ક્વેશ્ચન આપેલા છે અહીં કેટલા આપેલા છે છ ક્વેશ્ચનો આપેલા છે જોવાનું છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે તફાવત આપો કૉલિયાના મતે અર્થશાસ્ત્ર એટલે શું માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા નિયોજકના લક્ષણો મૂડીના લક્ષણો અને વ્યક્તિગત સંપત્તિ અને સમાજ સંપત્તિનો અર્થ ચાલો આપણે બધા જ ક્વેશ્ચન છે છ ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈએ વિગતવાર ચલો પહેલો ક્વેશ્ચન છે એમનું સોલ્યુશન જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત તો અહીંયા તમને સ્ક્રીન પર તફાવત આપેલો છે તે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો તમે ચાહો તો સ્ક્રીનશોટ લઈને પણ આનો આન્સર લખી શકો છો હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જોઈએ બીજો ક્વેશ્ચન હતો આપણે કે કૌટલ્યના આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે ને સમજાવો ઓકે તો કૌટલ્યના મત મુજબ મનુષ્યની વૃત્તિ અર્થ મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે જ્યારે પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર સેમ આમાં પણ તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો હવે માર્શલ પ્રમાણેની વ્યાખ્યા જોઈએ તો ઓગણીસો નેવુંમાં આલ્ફર્ડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપે તા કહે છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખકારી મેળવે છે તો આ હતું તમારો માર્શલ ઓકે પહેલાં ત્રણ ક્વેશ્ચન કમ્પ્લીટ હવે આગળ ચોથો ક્વેશ્ચન જોઈએ તો અહીંયા આગળ ક્વેશ્ચન હતો તમારો કે નિયોજકના લક્ષણો તો અહીંયા તમને ટોટલ ચાર લક્ષણો આપેલા છે આર્થિક નિર્ણયો કરે છે જોખમ ઉઠાવે છે નિયોજન શક્તિ એ ગુણ છે તેને મળવા વળતરનો નફો કહે છે ઓકે તો આ હતો તમારો નિયોજક હવે આવી રીતે મૂડી છે તો મૂડીના પણ જોઈએ તો મૂડીના લક્ષણો પણ ઉપર આપેલા છે ચાર છે માનવસર્જિત સાધન છે ગતિશીલ ઉત્પાદનનું સાધન છે અછત ધરાવતું સાધન છે મૂડીનું વળતરને તે વ્યાજ આપે છે ઓકે હવે આગળ છ નંબરનો ક્વેશ્ચન છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ કોને કહેવાય તો કે વ્યક્તિગત સંપત્તિ એટલે કે જે સંપત્તિની માલિકી કોઈ વ્યક્તિની હોય તો તેને વ્યક્તિગત સંપત્તિ કહે છે જ્યારે સામાજિક સંપત્તિ એટલે કે જે સંપત્તિ એવી સંપત્તિ કે જેની માલિકી કુદરત અથવા તો સરકારની હોય તો તેને સામાજિક સંપત્તિ કહેવાય છે આવી રીતે વિભાગ ડી અને વિભાગ એ છે વિદ્યાર્થી મિત્રો આ મોટા ક્વેશ્ચન આન્સર્સ છે આપણે એમનું સોલ્યુશન પણ જોવાના છે પરંતુ એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો નોટિફિકેશન બે લાયકનને પણ પ્રેસ કરી દો તો સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો સમજાવો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ વિભાગ નો પહેલો ક્વેશ્ચન છે તો તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો નોટિફિકેશન બે લાયકનને પણ પ્રેસ કરી દો જેથી કરીને આવા બધા જ વિડીયો પહેલાં તમને આરામથી મળી રહે હવે આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ ટોટલ ત્રણ છે કોઈ પણ તમારે કેટલા લખવાના છે એક લખવાનો રહેશે આ બધા સ્વાધ્યાયના સોલ્યુશન છે આ નેક્સ્ટ ક્વેશ્ચન છે વ્યાપાર ચક્રની વ્યાખ્યા ત્રીજા નંબરનો નંબર જણાવે છે હરબરના પ્રમાણે તબક્કાઓ ચાર છે તેજી છે ઓઢ છે મંદી છે અને સુધારણા છે ઓકે આવા ચાર તબક્કાઓ તમારે જોવાના છે જે મૂડીવાદ આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈને પણ આ ક્વેશ્ચન આન્સર્સ આરામથી લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે બધા જ પેપરના સોલ્યુશન તમને અમારી ચેનલ પર મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો નોટિફિકેશન બે લેકરને પ્રેસ કરી દે જેથી કરીને આવું નવા વિડીયોની અપડેટ પહેલાં તમને મળી રહે વિડીયોને છેલ્લી સુધી જોવા માટે ધન્યવાદ